જ્યારે ઘરમાં શાક ના હોય કાં તો તમને ટેસ્ટી એકદમ ચટાકેદાર ને તીખું ખાવાની ઈચ્છા થતી હોય તમે ત્યારે આ શાક બનાવીને ખાઈ શકો છો। આને આપણે લાઈવ ગાંઠિયા અથવા તો હાથે પાડેલા ગાંઠિયાનું શાક કહી શકાય છે। તો આપણા કાઠિયાવાડી ફેમસ શાક છે આ, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ શાક કેવું લાગ્યું। તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ લાઈવ ગાંઠિયાનું શાક કાં તો હાથે પાડેલા ગાંઠિયાનું શાક। હેલો ફ્રેન્ડ્સ, હું છું નિકિતા સર્વે, નિકિસ કિચનમાં તમારું સ્વાગત છે। તો અહીંયા આપણે વાસણની અંદર 3 ચમચી ભરીને તેલ લેવાનું છે। આ શાકમાં તેલ થોડું વધારે પ્રમાણમાં નાખવામાં આવે છે, તમે ઓછું ખાતા હોય તો તમે 2 ચમચી લઈ શકો છો। એના અંદર 1 ચમચી જેટલું જીરું બરાબર થઈ જાય પછી એમાં થોડી હળદર એડ કરવાની છે, 1/3 ટીસ્પૂન જેટલી, અને 5-6 લીમડાના પાન નાખવાના છે। આ શાક છાશથી વઘારવામાં આવે છે એટલે આના અંદર આપણે 2 કપ છાશ નાખવાની છે, જે મીડિયમ છે એટલે કે એકદમ ખાટી બી નહીં અને મોળી બી નહીં એવી મેં યુઝ કરી છે। આ ટાઈમે મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી હતી જેથી કરીને આપણી છાશ ફાટે નહીં। અને હવે અહીંયા મેં 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખેલું છે અને ગાંઠિયા બનાવશું ત્યારે આપણે એમાં બી 1/2 ચમચી નાખીશું, એટલા માટે ટોટલ 3 ચમચી જેટલું મરચાંનો યુઝ કરેલો છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશ અને એને આ રીતે હલાવીને 2-3 મિનિટ માટે ઉકળવા દઈશું। હવે આપણે ગાંઠિયાનો લોટ રેડી કરી દઈએ, તો એના માટે મેં 1 કપ ચણાનો લોટ લીધેલો છે। આમાં ગાંઠિયાના ભાગનું મીઠું નાખવાનું છે એટલે કે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરશું, 1/2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી મરચું અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે। આમાં તમને અજમા ભાવતા હોય તો તમે થોડા અજમા બી એડ કરી શકો છો, મેં આમાં એડ નથી કરેલા। અને આ રીતે મિક્સ કરી મેં અહીંયા 1/2 કપ પાણી લીધેલું છે, એમાંથી જરૂર પ્રમાણે હું પાણી નાખતી જઈશ ધીરે ધીરે અને આ રીતે લોટને મિક્સ કરતી જઈશ। જો આ રીતે ગાંઠિયા પડે એવો લોટ રાખવાનો છે, આટલો ઢીલો થોડો। અહીંયા મારે 3/4 કપ જેટલા પાણીનો યુઝ થયેલો છે। તો હવે આપણે 2-3 મિનિટ થઈ ગઈ છે અને આપણી છાશ સરસ ઉકળી ગઈ છે, છાશ ઉકળે પછી જ આપણે એમાં ગાંઠિયા પાડવાના છે। તો આ રીતે મેં જારો લીધો છે અને થોડા તેલવાળો હાથ કરી જારા ઉપર લગાવી દીધો જેથી કરીને બહુ ચોંટી ના જાય આપણો લોટ। અને આ રીતે હાથમાં લઈ અને ધીરે ધીરે બીજા હાથમાં જારો પકડવાનો અને એક હાથમાં આ રીતે ગાંઠિયાનો લોટ અને ધીરે ધીરે આ રીતે પાડતા જવાના। ગાંઠિયા પાડવા તમે સેવ પાડવાનો જે સંચો હોય છે એનો બી યુઝ કરી શકો છો, પણ જારાથી એકદમ ફટાફટ બની જશે અને એકદમ ઇઝી રીતે ગાંઠિયા પડી જશે, એટલા માટે આપણે આ રીતે યુઝ કરીએ છીએ। હવે 5 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દેવાનું જેથી કરીને આપણા ગાંઠિયા ફટાફટ ચડી જશે, નાના છે એટલે 1/2 મિનિટ માટે આ રીતે રહેવા દેવાના અને પછી ચમચાની મદદથી એને અલગ પાડવાના। પણ આપણા ગાંઠિયા આ રીતે તો છૂટા છૂટા જ બનશે, જો તમે તરત ચમચો અંદર નાખી દેશો તો ગાંઠિયા ભેગા થઈ જશે કાં તો તૂટી જશે। હવે આપણે જે બેસન યુઝ કર્યું હતું લોટ બાંધીને, તો એનું જે પાણી હોય એને ધોઈને મેં અંદર નાખી દીધું છે અને લાસ્ટમાં મીઠું એડ કર્યું છે જેથી કરીને આપણી છાશ ફાટે નહીં અને આપણા ગાંઠિયાનું શાક પ્રોપર બને, એટલા માટે અને ઉપરથી આપણે થોડા કોથમીર એડ કરેલા છે। તો ચલો સર્વ કરી લઈએ। જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો જેથી કરીને નવા નવા અપડેટ્સ તમારી સુધી આવી શકે। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે, થેન્ક યુ।